રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતા આજથી ધોરણ 6-8 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા ત્યારે મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા બાળકો શાળાએ જતા તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। કોરોના કાળ શરૂ થયો ત્યારે સરકારે 9-12 ના વર્ગો શરૂ કર્યા હતા, પરંતુ પહેલી કહેર ખૂબ જ ખતરનાક હતી, જેને લઈને સરકારે ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું હતું। જ્યારે સરકારે બીજી લહેર આવી ત્યારે ફરીથી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો, પણ પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક હોવાને લીધે સરકારે ઓફલાઈન અભ્યાસક્રમ ચાલુ રાખ્યો હતો, પરંતુ ધીરે ધીરે કોરોનાનો કહેર ઘટી જતાં હાલમાં નહિવત કેસ રહેતા સરકારે ફરીથી ત્રીજી લહેર આવતા પહેલાં આજથી ધોરણ 6-8 વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતા મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓની અંદર બાળકોએ અભ્યાસ કરવા માટે પ્રવેશ કરતા ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓના જાગૃત સંચાલકો દ્વારા બે બાળકો વચ્ચે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ અને ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ આપીને શાળાઓને રાબેતા મુજબ ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી। આ સાથે વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ થતા તેમનામાં પણ ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। ધોરણ 6-8 વર્ગો શરૂ થયા છે તે બદલ અમને ખુશી છે। અમે છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણથી વંચિત રહ્યા હતા, અમારી સ્કૂલ આવી જ રીતે ઓફલાઈન ચાલુ રહે અને અમને ઓફલાઈન શિક્ષણ મળતું રહે એવી અમને સરકારશ્રીને અપીલ છે। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમારા 6-8 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। બાળકોમાં કંઈક અલગ જ ઉલ્લાસ છવાઈ ગયો છે। કેટલાય દિવસો પછી શાળા ખુલી છે અને ઓફલાઈન શિક્ષણ મળે છે, અને મારી આશા એ છે કે અમારી શાળામાં કોઈને પણ કોરોના લાગુ ન પડે। આજરોજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ધોરણ 6-8 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં શાળા દ્વારા બાળકોને સેનિટાઈઝ કરી, ત્યારબાદ થર્મલ ગનથી સ્કેનિંગ કરી અને ઓક્સોમીટરથી ઓક્સિજન ચેક કરી, ત્યારબાદ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। 50% ક્ષમતા સાથે ધોરણ 6-8 વર્ગો શરૂ કરવામાં આવ્યા અને શાળા દ્વારા બાળકોને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણ અત્યારે અમે અહીંથી પ્રદાન કરી રહ્યા છીએ, અને ખાસ ધ્યાન રાખીએ કે સરકારની ગાઈડલાઈનનું 100% અમારાથી પાલન થાય છે। આપનું નામ સર? જય જોશી, કિસાન માધ્યમિક વિદ્યાલય।